હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું મમરામાંથી એકદમ ટેસ્ટી, ખૂબ જ સોફ્ટ એવા મમરાના બે અલગ નાસ્તા. આ નાસ્તા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકાય અને બનાવવા ખૂબ જ સરળ છે અને વેજીટેબલથી ભરપૂર છે, તો ખૂબ જ હેલ્ધી પણ બનશે. તો એકદમ ઝટપટ બની જાય તેવા અને ખૂબ જ ઓછા તેલમાં બને તેવા મમરાના બે અલગ નાસ્તા બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ વેજીટેબલથી ભરપૂર સુપર સોફ્ટ નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે 2 કપ મમરા લીધા છે. મમરાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને પલાળી દેશું. તો સરસ રીતે મમરામાંથી બધો જ કચરો નીકળી જાય એ રીતે તમારે ધોઈ લેવાના. પછી આ રીતે પાણી એડ કરી અને એને પલળવા દેવાના. તો 10 મિનિટ આપણે એને પલળવા દેશું. એકદમ સોફ્ટ થઈ જશે. 2 કપ મમરામાંથી 1 કપ મમરાનો નાસ્તો બનાવવા માટે બનશે અને એની સાથે આપણે 1/2 કપ સૂજી લેશું. જે જાડોરો આવે તે આપણે અહીંયા લેવાનો છે. તો 1 કપ મમરા સાથે આપણે 1/2 કપ સૂજી અને 1/4 કપ દહીં લેશું. તો અહીંયા દહીં આપણે થોડું ખાટું લેવાનું, જેથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સારી રીતે મિક્સ કરી દેશું. સૂજીને પલાળવા માટે આપણે 1/4 કપ પાણી લેશું અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ રીતે સૂજીને પલાળી દેશું. તો અહીંયા આપણે વધારે પાણીનો યુઝ નથી કરવાના, આપણે બેટર એકદમ પતલું નથી કરવાનું, એટલે થોડું થોડું પાણી એડ કરવાનું. તો હવે 10 મિનિટ આપણે સાઇડમાં રાખી દેશું. 10 મિનિટ પછી તમે જુઓ સૂજી પણ એકદમ પલળી અને થીક થઈ ગઈ છે અને મમરા પણ ખૂબ જ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. આ રીતે હાથથી ટચ કરીએ તો એકદમ સરસ મેચ થઈ જાય છે. તો હવે આપણે મમરાને લઈ લઈએ અને આ રીતે આપણે એક સ્ટ્રેનરમાં કાઢી લઈએ. મમરાનું બધું જ પાણી આપણે અહીંયા કાઢી લેવાનું છે. તો હવે પાણી કાઢ્યા પછી આપણા મમરા છે એ 1 કપ થઈ ગયા છે. આ રીતે પ્રેસ કરી બધું જ પાણી આપણે કાઢી લેશું. હવે મમરાનું બેટર તૈયાર કરવા માટે આપણે મિક્સર જારમાં એડ કરી દેશું. સાથે આપણે સૂજીને એડ કરી દેશું. જો તમારી પાસે આ રીતે સૂજી ના હોય તો તમે ઝીણો રવો પણ લઈ શકો છો, પણ આ સમયે તમારે એને એડ નહીં કરવાનો, સ્કીપ કરી દેવાનો. 1/2 કપ પાણી એડ કરી સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તમે જુઓ એકદમ સરસ એવું સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ ગયું. હવે આ બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અત્યારે આપણું બેટર થોડું થીક છે, આમાં આપણે શાકભાજીનો ભરપૂર યુઝ કરવાના છીએ. તો અત્યારે આ બેટરમાં આપણે જરા પણ પાણી એડ નહીં કરીએ. આ રીતે સરસ બેટરને કાઢી લેશું. હવે બેટર સરસ રીતે નીકળી જાય એ પછી આપણે એકદમ હેલ્ધી નાસ્તો બનાવવા માટે 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1/4 કપ ઝીણા કાપેલા કેપ્સિકમ ના હોય તો સ્કીપ પણ કરી શકાય, 1/4 કપ ઝીણી કાપેલી ડુંગળી અને 1/4 કપ ઝીણા કાપેલા ટામેટાં એડ કરી દેશું. અને 1/4 કપ આપણે અહીંયા ગાજરને ખમણીને લેવાનું છે તે એડ કરી દેશું. 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે એકદમ હેલ્ધી આ નાસ્તો બનશે. આપણે એક્સ્ટ્રા મસાલા કોઈ પણ એડ કરવાની જરૂર નથી, માત્ર મીઠું અને શાકભાજીથી જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે. તો તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું. હવે આ સમયે જો તમારું બેટર વધારે થીક લાગતું હોય તો તમારે અહીંયા થોડું પાણી એડ કરી દેવાનું. હવે બેટર સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી દેશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી દેશું. સોડા એડ કરવાથી આપણો નાસ્તો એકદમ સરસ રીતે ફૂલશે અને એકદમ સોફ્ટ થશે. સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણો આ બેટર નાસ્તો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારું બેટર થોડું પણ થીક લાગતું હોય તો 1 થી 2 ટીસ્પૂન પાણી એડ કરી એડજસ્ટ કરી લેશો. હવે મમરાનો નવો નાસ્તો બનાવવા માટે એક આ રીતની મેં નાની પેનનો યુઝ કર્યો છે, એમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દેશું અને આ રીતે સ્પ્રેડ કરી દેશું. હવે આપણે આ રીતે એક મોટો ચમચોથી
બેટર એડ કરી દેશું અને બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દેશું. તો અહીંયા તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે નાસ્તાને સ્પ્રેડ કરી દેવાનો. હવે એકદમ સરસ રીતે નાસ્તો છે એ કૂક થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનો. તો તમે જુઓ 5 મિનિટ પછી ઉપરથી એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે. જો આપણે 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું તો એકદમ ઉપરથી સરસ રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનો. તો આપણે આને ઢાંકવાનો નથી, એમાં વરાળ થશે તો એ સરસ રીતે કૂક નહીં થઈ. આ રીતે એકદમ ખુલ્લો જ આપણે આ નાસ્તાને બનાવવાનો છે. તો તમે જુઓ ઉપરથી એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. તો આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ. જો આ સમયે સાઈડ ચેન્જ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય, નાસ્તો એકદમ સરસ રીતે સોફ્ટ હોય, તો તમારે નાસ્તાને આ રીતે હાથમાં લઈ અને સાઈડથી ચેન્જ કરી દેવાનો. તો એકદમ સરસ આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો થઈ ગયો છે. તો બીજી સાઈડથી પણ આપણે એને સરસ રીતે કૂક કરી લઈએ. તો તમે જુઓ એકદમ આ રીતે આસાનીથી તમે પલટાવો તો બંને સાઈડ એ કૂક થઈ ગયો છે અને ખાવામાં સુપર સોફ્ટ બન્યો છે. તો આ જ રીતે આપણે બધા નાસ્તાને તૈયાર કરી લેશું. તો આ નાસ્તાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે બધા નાસ્તા તૈયાર કરી લેશું. હવે બીજો નાસ્તો બનાવવા માટે આપણે અપમ પેન લેશું અને એમાં 1 ટીસ્પૂન તેલ એડ કરી દેશું. તેલ સેજ ગરમ થાય એટલે આપણે એમાં આ રીતે 1-1 સ્પૂન બેટર એડ કરી દઈશું. તો અહીંયા આપણે વધારે બેટર એડ નહીં કરીએ, આ નાસ્તો ફૂલશે એટલે બેટર એકદમ સરસ રીતે ઉપર આવી જશે. પેનનું ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તો 5 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કર્યા પછી તમે જુઓ ઉપરથી એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ. તો એકદમ સોફ્ટ છે તો સાઈડ ચેન્જ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. તમે જુઓ એકદમ સરસ એવું અંદરથી કૂક થઈ ગયું છે. આ રીતે આપણે બધા જ અપમની સાઈડને ચેન્જ કરી અને તૈયાર કરી લેશું. તો અહીંયા બધા અપમને મેં સરસ રીતે બંને સાઈડથી કૂક કરી લીધા. તમે જુઓ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આ અપમને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો બાળકોને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. તો એકદમ ટેસ્ટી મમરાના 2 અલગ રીતે સુપર સોફ્ટ નાસ્તા, વેજીટેબલથી ભરપૂર હેલ્ધી નાસ્તા તમે જરૂરથી બનાવજો. અને આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ સાથે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આ નાસ્તોને જરૂર બનાવી તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.